બનાસ બેંકના ચેરમેન બન્યા બાદ અણદાભાઈને ગઈકાલે ભારતીય જનતા પાર્ટી પક્ષ દ્વારા રાજીનામું આપવાનું કહેતા હડકંબ ઝીજવા પામ્યું હતું ત્યારે અણદાભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે મેથરા માર્કેટયાર્ડના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે જો કે હું બનાસ બેંકના ચેરમેન પદે યથાવત રહીશ ભાજપ પક્ષ દ્વારા ગઈકાલે રાજીનામું આપવાનું કહેતા અમે ગાંધીનગર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મળવા માટે પણ પહોંચ્યા હતા જોકે સી આર પાટીલ જોડે મુલાકાત ન થતા ભાજપના અન્ય

ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીએ મેસેજ આપ્યા હતા એ મેસેજ પ્રમાણે મને મેસેજ મળ્યા અને એ મેસેજ પ્રમાણે હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને મને મેન્ડેટ આપેલ હતો તો એમને મળવા માટે પણ ભાજપ કાર્યાલય ગયો હતો પણ માડું થવાથી જ હું મળી શક્યો નહોતો પણ ફોન દ્વારા ભાજપના આગેવાનોએ કામ વાત કરી અને સી આર પાટીલ સાહેબે પણ કીધું છે કે તમે ચેરમેન તરીકે કામ કરતા રહો એટલે એ રીતે રજનીભાઈને આપણા પ્રભારીશ્રીએ એને બધાએ મને વાત કરી છે એટલે ચેરમેન તરીકે હું કામ કરું છું અને મને પહેલાં પણ કીધેલું હતું કે માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે તમે રાજીનામું આપી દેજો બે હોદ્દા રાખવા એક હોદ્દા ઉપર તમે ચેરમેન તરીકે રહેજો એટલે મેં એ રાજીનામું આપી દીધેલું છે મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજજી મંદિર કોરોના કાળના બે વર્ષ બાદ ચૈત્રી નવરાત્રી